જય સોમનાથ, જય મંગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણે ભાઈ અત્યારમાં આવી ગયા છે ખેતરમાં, વાડીમાં. કેમ કે ખાલી આવ્યા છે હવે આપણે તો. અહીંયા આપણે આ બોરડી, એટલા મોટા બોર આવે ને એની બોરડી આપણે છે. આપણે આગલા બ્લોગમાં આવી ગયેલ છે. ત્યાં આવ્યા હતી બોર હતા, તો આપણે એમ થયું કે ચાલો આપણે દર્શકોને બતાવીએ કે ભાઈ આપણે ઓર્ગેનિક બોર પકવાય વગરના હોય. નાના થોડાક દુકાનેથી લઈ મોટા મોટા હોય, પણ એમાં શું છે કે દવાની એવું બધી કંઈક કરતા હશે, એટલે થતું હશે. ને આપણે અહીંયા એવું કંઈ નથી, આપણે ઓર્ગેનિક રીતના ખાલી કંઈ નહીં ભાઈ. સેમ પાણી પણ આપણે પાવા નથી પૂગતા, એની રીતના એ પાણી પૂગે તો એ પી એવું છે. તો આપણે એને બતાવીએ તમને, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમે ચાલો બતાવું છો, તમે આ બોર જોઈ શકો છો. આ પાકી ગયા અને અમુક ને અમુક બાકી છે. તો ચાલો મિત્રો, આપણે સવારના બેઠા હતા હજ અને કંઈ નવીનમાં કંઈ કરતા જ નહોતા. પછી તો ખોટી રીતના બ્લોગ ચાલુ કર્યો નહોતો આપણે. પણ અત્યારે હું જાઉં છું ભાઈ ચકલાઓ કરવા. તો અત્યારે ચકલાઓ કરવાના છે અને આપણે આજના બ્લોગમાં છે ને ભાઈ બાજરો બતાવવાનો છે. કેમ કે એમાં વો કરવા જાય તો થોડુંક બતાવી દઈએ એમ છે. તો આપણે અત્યારે તો જાય છે, તમે વિડીયોમાં રહેજો. આપણે આગળ આગળ જોતા રહીશું શું શું કરીએ. આપણે અહીંયા નારિયેલ છે, તેમાં નારિયેલ પાકી ગયા. સારું, તમને પણ બતાવું. તમે આ નારિયેલ લેવા, નારિયેલ જોઈ શકો છો પાકી ગયા. આ આપણે કેળા મિત્રો, આમાં આ આમાં લૂમો જોવો તમે, આ લૂમ ખાલી જોવો. આમાં આપણે આ એક નારિયેળમાંથી છે ને ભાઈ 50 નારિયેળ નીકળે એમ એવું લાગે. આપણે ઘણી ઠેકાણે કાયલ હતી અને આ જઈ છે એમ કે હવે આપણે ખબર નહીં. આ ટાણે તમે પવન સારામાં સારું આ ટાણે છે, જે પતંગને બધા સગાવતા હોય એને મજા આવતી હોય, વાંધો નહીં આવે એમ કે પવન સારો છે. આપણે જો ભાઈ અહીંયા આપણે ધાણા છે, તમે ધાણા જોઈ શકો. આપણે આમાં ધાણા થઈ ગયા ભાઈ. આપણે એક વાત કીધું હતું ને કે આમાંથી ધાણા થાય, એ વાત સાચી છે. હા ભાઈ, જો આ છે ને ધાણામાં તમે આ જોઈ શકો છો, છે ને ધાણા. આપણે અહીંયા આવા છે ભાઈ, કેવાક થાય ધાણ્યા એ જો હું ટાણે. મિત્રો, જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જો હું ધાણામાં ઉતારો કેટલો આવે એ બધી ભાઈ આપણે જાય શેકલા ખાઈ જાય, તમને બતાવું. ડુંડા જોવા, આ ડુંડામાં છે ને કેટલા દાણા છે તમને દેખ્યા? ગણીએ તો ગણાઈ જાય એટલા છે. આ એટલી આમાં દાણા છે ખાલી, હું તો આ બધી ખાઈ ગયા. એવું આ એક ડુંડું નહીં, આમાં જોઉં તમે માથે આ ખાઈ ગયા. આ બધી ભાઈ ખેડૂત જ સહન કરી શકે, તમે આમાં જોઈ શકો ઘણી ઠેકાણે. આમાં વિડીયો રોકી અને તમે જોઈ શકો છો કે આમાં કેટલા ડુંડા ખાઈ જાય. આપણે તોય ભગવાન દેહે વાંધો નથી, આપણે શેકલાને બધી ખાતા તમે આમાં જોઈ શકો છો. હવે તમે જ્યાં જોશો ત્યાં આખું ડુંડું તો ત્યાં જ હશે, આખું ડુંડું નહીં હોય, ખાઈ ગયેલ જ.
એમને આપણે આગળ આગળ બતાવીએ. જા એટલામાં હજી નાનો રહી ગયો એટલે એટલામાં બહુ નથી ખાધો. ગાડી આપણે આ પા પાસે આવ્યા ને તો ત્યાંથી કાયદેસર આતરો અહીંથી મોટો પડે તો જા આમાં પાછા ખાઈ ગશે. અહીંયા જા ડુંડું આખું ખાઈ ગયા. એવી રીતના તમે આમાં વિડીયો રોકીને અહીં જોઈ શકો છો, આ બધમાં ડુંડા ખાઈ જ ગયેલ છે. આપણે તો આ બધી શેકલા ખાતા આપણે ખાવા પૂરતી બાજરો થઈ જાય ભાઈ, વાંધો ન આવે એવું છે. આમાં તમે આમાં આ જોઈ શકો ભાઈ, આ બધી ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ છે નહીં સહન કરવાનું એવું છે. આપણે અત્યારે હવે જાય છે મેળે તો અહીંયા આપણો આ રસ્તો છે હવે એમાં આ બાજરો આખો આમ કરતું કરતું જવું જોઈએ ભાઈ, કેમ કે એમાં છૂટકો જ નથી. તો ચાલો હવે આપણે આગળ તો બીજું કંઈ કરવાના નથી એટલે કંઈ બતાવવાના તો નથી. જો અત્યારે આપણે બાજરામાં જઈએ છીએ આમાં તો બીજી ચાલો આપણે મેળે જઈને પહેલાં પછી વાત કરીએ. તો મિત્રો આપણે જો મેળે આવી ગયા અત્યારે તો, અને હવે અહીંયા આપણે બેઠા છીએ કેમકે આપણે જરા ગળું બેસી ગયું અત્યારે શરદીની હિસાબે. અને હવે આપણે અહીંથી તો બીજું કંઈ નથી કરવાના કેમકે હવે એના આપણે ઓકા છીએ એટલે કંઈ બીજું નવીનમાં થાય પણ નહીં, એટલે આપણે લાંબો વિડીયો નહીં કરીએ. વિડીયોને આપણે ઘરે જઈને એન્ડ આપી દઈશું. હજુ આ બાજરો આવી રીતના ઢોળવી હોય પણ જોઈ શકો છો, આમાં ઢળવા નથી પણ નમી ગયો ખાલી. આ પવન વધારે છે ને એની હિસાબે અને પાયેલ છે આપણે 3 દિવસનો, એટલે આમાં નુકસાન એમ કાંઈ નથી. આ આપણો બાજરો તમે જોવો. તો ચાલો મિત્રો હવે આપણે પછી આગળ જોશું, વિડીયોને એન્ડ આપી દઈશું. તો ચાલો મિત્રો હવે આપણે ધાણામાં પાણી કંઈ કરીએ છીએ અને હવે છે ને આપણે આ વ્લોગને છે અહીંયા પૂરો કરી દેવાનો છે. તો તમારે શું કરવાનું છે ખબર? શું કરવાનું છે? તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ. તો આપણે વિડીયો બનાવવાની મજા આવે ને આનાથી સારા સારા, તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે તો હું અહીં ધાણામાં પાણી કરું છું ભાઈ. આપણે 7 વાગે અહીં છે, પછી ઘેર જવાનું છે. હવે આપણે કંઈ બતાવ્યા જેવું કંઈ છે નહીં ભાઈ, તો પછી હું ખોટું આપણે એમ કે લાંબુ લાંબુ ખેંચવું એ હાટું પછી આપણે એમ કે અહીં વ્લોગની એન્ડ આપી દઈએ. અને આ પાણી જ કરું એ તો આપણે ઘણી વખત બતાવ્યું હતું એટલે પછી હવે આજના વ્લોગમાં નથી બતાવવું એમ, એટલે આપણે આજના વ્લોગમાં એ કંઈ નથી બતાવતું. આપણે જાણવા પાણી જ કરીએ છીએ અને આપણે અહીં ઝૂંપડીયા ભાઈ બેઠા બેઠા જોઈએ ફોનમાં રીલું બધા અહીં તો એવું છે. તો ચાલો હવે આપણે પાછા છે ને કાલે મળશું અને જય સોમનાથ.